नमस्ते गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में सामाजिक विज्ञान विषय में चैप्टर 2 प्रथम विश्वयुद्ध અને રશિયન ક્રાંતિ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વયુદ્ધ એટલે શું? વિશ્વયુદ્ધ એટલે કે દુનિયાની અંદર વિશ્વની અંદર જે રાષ્ટ્રો આવેલા છે, એટલે કે આપણે અહીંયા રાષ્ટ્રની અંદર જોઈએ તો અમેરિકા, યુરોપિયન રાષ્ટ્રો, યુરોપની અંદર જર્મની, ઇટાલી, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રિયા, હંગેરી, તો એ જ રીતે એશિયાની અંદર ભારત, ચીન, રશિયા, તુર્કસ્તાન આ જે રાષ્ટ્રો આવેલા છે, રાષ્ટ્રો મુખ્ય રાષ્ટ્રો, અને આફ્રિકાની અંદર જે રાષ્ટ્રો આવેલા છે એ રાષ્ટ્રો, તો આ બધા જે દેશો છે વિશ્વની અંદર એ દેશો વચ્ચે હરીફાઈ થાય છે, સંઘર્ષો થાય છે, લડાઈ તો થાય છે પોતાના રાષ્ટ્રની અંદર। યુરોપિયન રાષ્ટ્રની અંદર જે યુરોપના દેશો છે, એ યુરોપિયન રાષ્ટ્રોએ પોતાના રાષ્ટ્રોને સમૃદ્ધ બનાવવા માટે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, એટલે કે આજે યુરોપિયન રાષ્ટ્રો, યુરોપિયન રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકાના પ્રદેશો ઉપર વેપારી મથકો સ્થાપ્યા અને એ દેશોમાં જઈને વેપાર કર્યો અને વેપાર દ્વારા પોતાના રાષ્ટ્રોને સમૃદ્ધ બનાવ્યા। આજે સમૃદ્ધ બનાવવાની જે સામ્રાજ્યવાદી જે નીતિ હતી એ લાલસા ભૂખના કારણે યુરોપના રાષ્ટ્રોની અંદર અંદરોઅંદર લડાઈઓ શરૂ થઈ, સંઘર્ષો થવા શરૂ થયા અને આ નાની નાની લડાઈઓના કારણે વિશ્વની અંદર બધા જ રાષ્ટ્રો એકબીજા સાથે હરીફાઈ માર્યા। હરીફાઈના કારણે રાષ્ટ્રોની અંદર બે ભાગની અંદર વિશ્વયુદ્ધ શરૂ થાય છે। પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ધરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો એમ બંને રાષ્ટ્રો બે ભાગની અંદર પ્રથમવાર વિશ્વની અંદર પહેલી વખત વિશ્વની અંદર બધા જ રાષ્ટ્રો ભેગા થઈને યુદ્ધ લડે છે, એને નામ આપવામાં આવ્યું છે પ્રથમ વિશ્વયુદ્ધ। અને રશિયન ક્રાંતિ એટલે કે રશિયાની અંદર જે શાસન કરતા હતા એ શાસન કરતા રાજાઓ ચાર રાજાઓ હતા, ચાર વંશના શાસકો હતા, જે ચાર વંશના શાસકો હતા એ રાજાઓ અપુત્સાહી હતા, નિરંકુશાહી હતા, ભોગવિલાસી હતા, લોકોના કલ્યાણ માટે કામ કરતા નતા પણ પોતાનો ભોગવિલાસમાં રહેતા હતા અને રશિયાના લોકો ઉપર, ખેડૂતો ઉપર, કારીગરો ઉપર અત્યાચારો કરતા હતા, તેમને અત્રક માર મારતા હતા, એમને કામમાં કામનું જે વેતન મળવું જોઈએ વેતન આપતા નહીં અને આના કારણે રશિયાના મધ્યમ વર્ગ, કારીગર વર્ગ, મજૂર વર્ગ અને ખેડૂત વર્ગે ભેગા થઈને આ જે ચાર શાસન હતું એ ચાર શાસન વિરુદ્ધ ક્રાંતિ કરી, તો એને નામ આપવામાં આવે છે રશિયન ક્રાંતિ। હવે ક્રાંતિ એટલે શું? ક્રાંતિ એટલે કે એને કે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિવોલ્યુશન, રિવોલ્યુશન એટલે કે બદલાવ લાવવો, પરિવર્તન, જે ચાર રાજાનું જે શાસન હતું એ શાસનમાં બદલાવ લાવ્યો અને એના માટે જે ક્રાંતિ થઈ એનું નામ આપવામાં આવ્યું છે રશિયન ક્રાંતિ। તો વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદી રહે છે, પશ્ચિમ યુરોપ એટલે કે આ જે ભાગ પ્રદેશ રહે છે, પ્રદેશો રહ્યા એટલે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, હંગેરી, ઓસ્ટ્રિયા, સ્પેન, પોર્ટુગલ, આ બધા જે એ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો છે, આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, સામ્રાજ્યવાદી નીતિના કારણે આ જે રાષ્ટ્રો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકાના દેશો ઉપર સંસ્થાન બાંધી, સંસ્થાનો સ્થાપવાની સત્તા શરૂ કરી। આ જે રાષ્ટ્રો એ પશ્ચિમ યુરોપના દેશો છે એ પશ્ચિમ યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકાના પ્રદેશો ઉપર સંસ્થાનો સ્થાપવાની સત્તા શરૂ કરી અને આ જે સત્તા હતી એ સામ્રાજ્યવાદી લાલસાના કારણે એશિયા અને આફ્રિકાની અંદર જે દેશો વચ્ચે સંઘર્ષો થયા, એશિયા અને આફ્રિકાની અંદર પ્રદેશો સ્થાપવા માટે યુરોપિયન રાષ્ટ્રો વચ્ચે જે સંઘર્ષો થયા એ સંઘર્ષોના કારણે માઠા પરિણામો ભોગવ્યા પડે। હવે જે આ યુરોપિયન રાષ્ટ્રો હતા એ યુરોપિયન રાષ્ટ્રોએ સામ્રાજ્યની પ્રવૃત્તિની સાથે સાથે વેપારી મથકો, વેપાર કરવાની સાથે સાથે એશિયા અને યુરોપના રાષ્ટ્રો, એશિયા અને આફ્રિકાની અંદર, એશિયા અને આફ્રિકાની અંદર જે સંસ્થાનો સ્થાપવા દ્વારા વેપાર કરતા હતા એની સાથે સાથે આ દેશોની આર્થિક પ્રવૃત્તિમાં પણ ભાગ લીધો, રાજકીય વ્યવહારમાં પણ એમને ભાગ લીધો અને દેશોને આર્થિક રીતે પાયમાલ કર્યા। બીજી બાજુ આ યુરોપિયન રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકાના દેશોની અંદર જે લોકોની જે સામાજિક પ્રવૃત્તિ હતી એ સામાજિક જીવનમાં પણ પરિવર્તન લાવવાનો અધિકાર મેળવ્યો,
એના પછી જે સાંસ્કૃતિક રીત રિવાજો હતા એ સાંસ્કૃતિક રીત રિવાજો બદલવાનું પણ એમણે કામ કર્યું અને આના કારણે એશિયા અને આફ્રિકા દેશોની અંદર સામાજિક આર્થિક રીતે ઘણું નુકસાન જોવા મળ્યું અને આ માટે એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રોની અંદર યુરોપિયન રાષ્ટ્રો વિરુદ્ધ આંદોલનો શરૂ થયા બીજી બાજુ યુરોપિયન જે રાષ્ટ્રો હતા એ યુરોપિયન રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકામાં સત્તા સ્થાપવા માટે સંસ્થાનો સ્થાપવા માટે અંદરોઅંદર હરીફાઈઓ શરૂ થઈ લડાઈઓ શરૂ થઈ સંઘર્ષો શરૂ થયા અને આના કારણે યુરોપિયન રાષ્ટ્રોની વચ્ચે જ હરીફાઈઓ શરૂ થઈ અને એના કારણે વિશ્વયુદ્ધ થયું જેને આપણે પ્રથમ વિશ્વયુદ્ધ તરીકે ઓળખીએ છીએ અને રશિયાની અંદર રશિયન ક્રાંતિ પણ બોલ્શેવિક રશિયન બોલ્શેવિક ક્રાંતિ પણ થઈ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ વિશે એટલે કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ જે એશિયા પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકામાં જે સંસ્થાનવાદી પ્રવૃત્તિ શરૂ કરી એ સંસ્થાનવાદી પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં એશિયા અને આફ્રિકા એશિયા ખંડની અંદર અને આફ્રિકાની અંદર સંસ્થાનો સ્થાપવામાં યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા આજે યુરોપના રાષ્ટ્રો પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો હતા પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ સંસ્થાનો સ્થાપવાની શરૂઆત કરી હતી તો આવી રીતે તેમણે આ સામ્રાજ્યની જે લાલસા હતી સામ્રાજ્યની નીતિ અપનાવી કે સામ્રાજ્યની લાલસાના ઘટના કારણે કેટલાય રાષ્ટ્રો નો નુકસાન આવી ગયા કેટલાક રાષ્ટ્રો ને એમને ઉપર પોતાનો અધિકાર જમાવ્યો છોડ્યા નહોતા એવી જ રીતે આ જે પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો હતા એ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ સંસ્થાનવાદી પ્રવૃત્તિ સામ્રાજ્યની જે નીતિ હતી એ સામ્રાજ્ય નીતિના કારણે પોતાના જે પડોશી રાષ્ટ્રો હતા એટલે યુરોપની અંદર જ નાના જે રાષ્ટ્રો હતા જે સ્વતંત્ર હતા એવા રાષ્ટ્રો ઉપર પણ એમની સંસ્થાનવાદી પ્રવૃત્તિ અપનાવી એમના ઉપર પણ અધિકારો જમાવ્યા તો આવી રીતે સ્પેન દેશ જે આ અહીંયા આવેલો છે આ સ્પેન દેશ સ્પેનની આજુબાજુના જે પ્રદેશો આવેલા છે નાના નાના એ નાના નાના પ્રદેશોમાં છ નેધરલેન્ડ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ આ ત્રણેય રાષ્ટ્રો ઉપર સ્પેનનો અધિકાર હતો સ્પેને પોતાનો કબજો જમાવ્યો હતો પાછળ જતા ફ્રાન્સે એ સ્પેનના જે પ્રદેશો હતા એ પ્રદેશો કેટલાક પ્રાંતો સ્પેનના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી દીધા બીજી બાજુ સ્પેનનો જે પડોશી દેશ આવેલો છે પોર્ટુગલ આ સ્પેન છે આ સ્પેનની બાજુમાં આવેલો પોર્ટુગલ દેશ છે તો પોર્ટુગલ અને સ્પેન વચ્ચે લોહીના સંબંધો હતા લોહીના સંબંધોના કારણે પોર્ટુગલનો જે શાસક હતો એ શાસક મૃત્યુ પામે ત્યારે તેનો કોઈ વારસદાર ન હતો એટલે કે સ્પેનનો પોર્ટુગલ જે શાસક હતો એ શાસક બિન વારસ મૃત્યુ પામે આના આના કારણે સ્પેન અને પોર્ટુગલ વચ્ચે જે લોહીના સંબંધો હતા એ લોહીના સંબંધોના કારણે સ્પેને પોર્ટુગલ પોતાનો હસ્તક લઈ લીધો પોર્ટુગલને પોતાના હસ્તક લઈ લીધો એ પોતાનામાં સમાવી લીધો એવી જ રીતે આગળ એમણે જે દેશો હતા એ દેશો ઉપર આવી રીતે સ્પેને આ જે સ્પેન હસ્તક એ સ્પેને આજુબાજુના જે દેશો હતા એ દેશો પોર્ટુગલની સાથે સાથે પોતાના હસ્તક લઈ ગયા અને આવી રીતે યુરોપિયન રાષ્ટ્રની અંદર સંસ્થાનો સ્થાપવામાં છ દાયકા સુધી એટલે કે 60 વર્ષ સુધી બિન યુરોપિયન રાષ્ટ્રો યાની કે જે યુરોપની અંદર જે રાષ્ટ્રો સ્વતંત્ર નહોતા એવા બિન યુરોપિયન રાષ્ટ્રો ઉપર છ દાયકા સુધી સ્પેનનો અધિકાર રહ્યો અને હસ્તક રહ્યા તો આવી રીતે એવી જ રીતે ઓસ્ટ્રિયા અને ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાએ એમણે જે વેપારી મથકોની શરૂઆત કરી હતી એ વેપારી મથકો સંસ્થાનવાદની જે પ્રવૃત્તિ અપનાવી એ સંસ્થાનવાદી પ્રવૃત્તિ કારણે ઓસ્ટ્રિયા અને ફ્રેન્ચે ઇટાલી અને જર્મની જેવા દેશોને પણ છોડ્યા નહોતા આ દેશો ઉપર પણ પોતાનો અધિકાર જમાવ્યો હતો જો કે પાછળ જતા આ રાષ્ટ્રો સ્વતંત્ર થઈ ગયા હતા જ્યારે આફ્રિકાના એશિયા અને આફ્રિકાના જે દેશો છે એ આફ્રિકા અને એશિયાના દેશોની અંદર જે સ્વતંત્ર રાષ્ટ્રો હતા યુરોપના જે સ્વતંત્ર રાષ્ટ્રો હતા એ સ્વતંત્ર રાષ્ટ્રો એશિયા અને આફ્રિકાના પ્રદેશો ઉપર વેપારી સંસ્થાનો સ્થાપવા માટેની પકડ મજબૂત બનાવી હતી એમણે મજબૂત સંસ્થાન વેપારી મથકો સ્થાપ્યા હતા તો આવી રીતે યુરોપિયન રાષ્ટ્રોની અંદર આ જે પકડ મજબૂત હતી એ પકડને એમણે મજબૂત બનાવી ત્યાર પછી સમય જતા યુરોપિયન રાષ્ટ્રોની અંદર જે બિન યુરોપિયન રાષ્ટ્રો હતા એ બિન યુરોપિયન રાષ્ટ્રો જે સ્વતંત્ર રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રો સ્વતંત્ર થયા અને સ્વતંત્ર થતા આ રાષ્ટ્રોએ પણ એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદની પ્રવૃત્તિની શરૂઆત કરી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સ્પેન પોર્ટુગલ ઇટાલી ફ્રાન્સના જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોએ આફ્રિકા અને એશિયાની અંદર સંસ્થાનવાદની પ્રવૃત્તિ શરૂ કરી
એની સાથે સાથે જે સ્વતંત્ર રાષ્ટ્રો થતા ગયા એ સ્વતંત્ર રાષ્ટ્રોએ પણ પોતાના જે માલિકીના પણ એક એક આગળ જે રાષ્ટ્રોએ સ્વતંત્રતા રાષ્ટ્રો હતા એ સ્વતંત્ર રાષ્ટ્રની સંસ્થાનવાદની પ્રવૃત્તિ શરૂ કરી હતી એ જ રાષ્ટ્રો ફરીથી આગળ જતા જે રાષ્ટ્રો સ્વતંત્ર થયા એ રાષ્ટ્રોએ પણ સંસ્થાનવાદની પ્રવૃત્તિ એશિયા આફ્રિકાની અંદર શરૂ કરી. હવે આપણે આગળ જોઈએ તો સૌ પ્રથમ એશિયાની અંદર સંસ્થાનવાદની પ્રવૃત્તિ વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. તો આગળ વિદ્યાર્થી મિત્રો એશિયામાં સંસ્થાનવાદ, સંસ્થાનવાદ એટલે કે આપણે આગળના એપિસોડમાં સંસ્થાનવાદ વિશે જોઈએ. સંસ્થાનવાદ એટલે કે જે યુરોપિયન રાષ્ટ્રો હતા એ યુરોપિયન રાષ્ટ્રો એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રોની અંદર વેપારી મથકો સ્થાપવાની શરૂઆત કરી. સંસ્થાનો એટલે કે વેપારી મથકો અને સંસ્થાનવાદ એટલે કે રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે અન્ય કોઈ રાષ્ટ્રની અંદર વેપારી મથકો સ્થાપવાની હરીફાઈ કરવી, એને કહેવામાં આવે છે સ્પર્ધા કરવી. યુરોપિયન રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રો ઉપર વેપારી મથકો સ્થાપવા માટે જે હરીફાઈ કરી એને કહેવામાં આવે છે સંસ્થાનવાદ. તો આ જે યુરોપિયન રાષ્ટ્રો હતા એ યુરોપિયન રાષ્ટ્રોમાં ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ આ જે રાષ્ટ્રો એ રાષ્ટ્રોએ એશિયાના રાષ્ટ્રોની અંદર જે શરૂઆત કરી સંસ્થાનવાદની એના વિશે વાત કરી. તો એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રોની અંદર ઇંગ્લેન્ડ કે જેને ભારતની અંદર વેપારી મથકોની સ્થાપના કરી અને ભારતની અંદર વેપારી મથકો સ્થાપવાની શરૂઆતની સાથે સાથે ભારતની અંદર એ રાજકીય અધિકારો પણ પ્રાપ્ત કરે, રાજકીય શાસનની પણ શરૂઆત કરી અને ભારતની ઉપર એમને સત્તા પ્રાપ્ત કરી. ભારતની ઉપર ઇંગ્લેન્ડે, અંગ્રેજોએ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પગદંડો જમાવ્યો અને સંપૂર્ણ ભારત પર પોતાનું શાસન સ્થાપ્યું. આ સાથે સાથે ઇંગ્લેન્ડે ભારતના આજુબાજુના જે પ્રદેશો આવેલા છે, આજુબાજુના જે દેશો આવેલા છે, શ્રીલંકા, મ્યાનમાર, બર્મા યાને કે ચીન આ જે બધા રાષ્ટ્રો રહ્યા એ રાષ્ટ્રો ઉપર પણ પોતાના વેપારી મથકો સ્થાપવાની શરૂઆત કરી. આ સાથે સાથે ઇંગ્લેન્ડે બર્મા, મ્યાનમાર, બર્મા આ બધા જ પ્રદેશો એ પ્રદેશોની સાથે સાથે ઇંગ્લેન્ડે ચીનમાં પણ વેપાર કરવા માટે પ્રવેશ શરૂ કર્યો. ચીનમાં વેપાર કરવા માટે પ્રવેશ શરૂ કર્યો એટલે ઇંગ્લેન્ડે ચીનની અંદર અફીણનો વેપારની શરૂઆત કરી. અફીણ જે કેફી પદાર્થ કે જેનાથી ખૂબ જ નુકસાન થાય શરીરને, એ અફીણ જે વેપાર ચીનની અંદર ઇંગ્લેન્ડે અફીણનો વેપારની શરૂઆત કરી. આથી ચીનને ડર લાગ્યો કે જો ઇંગ્લેન્ડના લોકો અફીણનો વેપાર ચીનની અંદર કરશે તો એનાથી ચીનના યુવા વર્ગને ખૂબ જ નુકસાન થશે અને પોતાના યુવા વર્ગને બચાવવા માટે, યુવાનોને બચાવવા માટે, અફીણ જેવા કેફી પદાર્થ બચાવવા માટે ચીને આ ઇંગ્લેન્ડની વિરુદ્ધ અફીણના વેપારનો વિરોધ કર્યો. વિરોધ થતાં ચીને આનો વિરોધ કર્યો એટલે ઇંગ્લેન્ડે ચીનની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું અને આના કારણે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે અફીણના વેપારના કારણે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે ઈસવીસન વેપારનો વિરોધ કરતા ઈસવીસન 1839 અને 42ની અંદર ઈસવીસન 1839 થી 42 વચ્ચે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણના વેપારને વિરોધ કરતા અફીણના કારણે જે યુદ્ધ થાય છે, જે વિગ્રહ થાય છે એને અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બંને વચ્ચે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થાય છે, અંગ્રેજોનો વિજય થાય છે અને ચીન હારી જાય છે અને ચીનની જે નબળાઈ હતી એ નબળાઈ બહાર આવે છે. ચીનની નબળાઈ બહાર આવતા ચીનના જે પડોશી દેશો છે, જાપાન, રશિયા આ જે પ્રદેશો છે એ પ્રદેશોએ ચીન ઉપર વેપારી મથકો સ્થાપવાની શરૂઆત કરે છે અને આ રીતે ચીન ઉપર જાપાન, રશિયા જેવા પ્રદેશો પર વેપારી મથકો સ્થાપે છે. બીજી બાજુ પશ્ચિમ યુરોપના જે દેશો, પશ્ચિમ યુરોપ યાને કે આ પશ્ચિમ એશિયા, પશ્ચિમ એશિયા એટલે કે આ દેશો, પશ્ચિમ એશિયાના દેશો યાને કે જે આ રણ વિસ્તાર આવે છે, સૂકા પ્રદેશો છે, રેતાળ જમીન પ્રદેશો, એ પ્રદેશોની અંદર વિપુલ પ્રમાણમાં ખનિજ તેલ મળી આવે છે. તો આ ખનિજ તેલ ભંડાર ધરાવતા દેશો ઉપર પણ યુરોપિયન દેશોએ વેપારી મથકો સ્થાપવાની શરૂઆત કરી, જેની અંદર ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, અમેરિકા આ રાષ્ટ્રોએ ખનિજ તેલ મેળવવા માટે આ જે પશ્ચિમ એશિયાના દેશો હતા એ પશ્ચિમ એશિયાના દેશોની અંદર વેપારી મથકોની સ્થાપવાની શરૂઆત કરી, જેની અંદર ઈરાક, પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલ મેળવતા દેશોમાં ઈરાક, ઈરાન, સાઉદી અરેબિયા, બહરીન, કુવેત આ બધા ખનિજ તેલથી ભંડાર ભરાવતા દેશો હતા, ભંડાર ધરાવતા દેશો હતા અને આ દેશો ઉપર આ બધા જે રાષ્ટ્રો હતા યુરોપિયન રાષ્ટ્રોએ એ
યુરોપિયન રાષ્ટ્ર પોતાના વેપારી મથકો સ્થાપે. તો આવી રીતે એશિયાની અંદર યુરોપિયન દેશોએ પોતાના વેપારી મથકોની સ્થાપના કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આફ્રિકાની અંદર સંસ્થાનવાદ વિશે જોઈશું. એટલે આ યુરોપિયન જે રાષ્ટ્રો છે એ યુરોપિયન રાષ્ટ્રોએ આફ્રિકાના કયા કયા પ્રદેશો ઉપર પોતાના વેપારી મથકો સ્થાપ્યા એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું.